નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય સંસ્કૃત વિષયાંક પાઠ ચૌદ ક ઈદમ દુષ્કર કુરિયાત ક એટલે કોણ ઇદમ એટલે અત્યારે દુષ્કર એટલે મુશ્કેલ કુરિયાત એટલે કાર્ય કરે આવું મુશ્કેલ કાર્ય કોણ કરે એવું આપણું પાઠનું નામ છે પાઠ વાર્તાલાપ પ્રકારનો છે કે જે આપણને પરીક્ષાની અંદર ચાર માર્કનો વાર્તાલાપ પૂછાય છે એ પાઠમાંથી પૂછાવાની શક્યતા ખરી એટલે પાઠમાં આપણને શેની વાત કરી છે એના વિશેનો આપણે પહેલાં પરિચય મેળવીએ ત્યાર પછી આપણે પાઠની શરૂઆત કરીશું તો ઈસવીસન પૂર્વે ચોથી શતાબ્દીમાં મગધમાં નંદ વંશનું રાજ્ય હતું આપણને ક્યારની વાત કરી છે પૂર્વે એટલે સદી સદીના મગધમાં નંદ વંશના રાજાઓનું રાજ્ય હતું મગધની રાજધાની પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્તે નંદના અત્યાચારી શાસનનો અંત કર્યો મગધની રાજધાની કઈ હતી પાટલીપુત્ર એમાં જન્મેલા વિષ્ણુગુપ્તે શું કર્યું હતું

અત્યાચારથી મુક્ત કરવા સક્રિય રાજનીતિમાં રસ લીધો એટલે કે નંદ વંશના જે રાજા હતા એ અત્યાચારી હતા એટલે એને વિષ્ણુગુપ્ત વ્યવસાય શિક્ષક હોવાથી કારણે એને જે રાજ્યોના ભાગલા પડતા ખંડિત થતાં એને અખંડ બનાવવા માટે અને અત્યાચારથી પીડાતી પ્રજાને મુક્ત કરવા માટે અને રાજનીતિમાં સક્રિય રસ દાખવ્યો નંદ વંશના અત્યાચારી શાસનનો અંત આવ્યો અને અંત આવ્યો અને અને રાજનીતિના પાઠ તે સાથે ભારતને અખંડ બનાવ્યું સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદ્રગુપ્ત પોતાના બાળકને આચાર્ય કોટિલ્ય રાજનીતિના પાઠ ભણાવ્યા હવે સામાન્ય પરિવારમાં જન્મેલા એવા ચંદ્રગુપ્ત નામના બાળકને આચાર્ય કોટિલ્ય આચાર્ય કોટિલ્ય લાગે કોની વાત કરીએ આપણને ચાણક્યની રાજનીતિના પાઠ ભણાવ્યા પોતાની કડક પરીક્ષામાંથી પાર ઉતરેલા સુયોગ્ય શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને મગધના રાજ સિંહાસન ઉપર પ્રસ્થાપિત કર્યો કે નંદ વર્ષના રાજાઓનું શાસન હતું એનો અંત લાવી અને ચંદ્રગુપ્તને આચાર્ય કોટિલ્યએ રાજનીતિના પાઠ ભણાવ્યા અને ત્યાર પછી એ ચંદ્રગુપ્ત મૌર્યને એ રાજ સિંહાસન ઉપર પ્રસ્થાપિત કર્યા આ ઐતિહાસિક ઘટનાને તરીકે લઈ વિક્રમ વચ્ચે થઈ ગયેલા દત્ત નામના સંસ્કૃત કવિએ મુદ્રા રાક્ષસ નામનું એક નાટક રચ્યું એટલે હવે અહીં જે આ વાત છે એ ઈસવીસન સાતમીથી થી નવમી સદી દરમિયાનની છે અને આ દરમિયાન થયેલા વિશાખા દત્ત નામના સંસ્કૃતના કવિ છે એ કવિએ મુદ્રા રાક્ષસ નામનું નાટકની રચના કરી આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવી વિશાખા દત્ત નામના સંસ્કૃતના કવિએ મુદ્રા રાક્ષસ નામનું એક નાટક રચ્યું સાત અંકના નાટકમાં પ્રથમ અંકમાંથી એક દ્રશ્ય પસંદ કરી અને અહીં તેને સંપાદિત કરી પ્રસ્તુત પાત્ર કરવામાં આવેલું છે આ મુદ્રા રાક્ષસ નામનું નાટક છે એ સાત અંકનું છે એમાંથી એક પહેલો ભાગ છે એ લઈ અને અહીં આપણને પાઠ આપેલો જોવા મળે નંદરાજાનો રાક્ષસ નામનો એક અમાત્ય હતો નંદરાજાને તે પહેલાં જે રાજાનું શાસન હતું એને અમાત્ય નામનો એક રાક્ષસ હતો તે ખૂબ જ સજ્જન વફાદાર અને પ્રજાવત્સલ હતો રાજા અત્યાચાર્ય હતા પણ એમનો જે નંદરાજાનો જે અમાત્ય નામનો રાક્ષસ હતો એ ખૂબ જ પ્રજાવત્સલ અને વફાદાર હતો નંદ વંશના રાજ્યનો અંત થતાં અમાત્ય રાક્ષસ પોતે પણ પદભ્રષ્ટ થાય છે એટલે નંદ વંશના રાજાનો અંત આવ્યો એટલે એનો માણસ અમાત્ય છે એ પણ ત્યાંથી દૂર થઈ જાય છે અને સપના વેસે અજાણ્ય સ્થળે જે છુપા વેસે તે અજાણ્ય સ્થળે ચાલ્યો જાય છે પોતાના કર્તવ્ય અને દેશિત માટે ખૂબ જ નિષ્ઠાવાન આ અમાત્યને આચાર્ય ચાણક્ય પોતાના પક્ષે લાવી મગધમાં નવ પ્રસ્થાપિત પ્રસ્થાપિત ચંદ્રગુપ્તના અમાત્ય તરીકે નિમવા માગતા હતા કે નંદ વંશનો જે માણસ છે અમાત્ય નામનો રાક્ષસ એને એ સજ્જન અને વફાદાર હોવાના કારણે કોટિલ્ય એને ચંદ્રગુપ્તના શાસનમાં પણ એને અમાત્ય તરીકે નિમવા માગતા હતા તેથી તેની ભાળ મેળવવા માટે ચંદનદાસ નામના શ્રેષ્ઠીને બોલાવે છે કે અમાત્યની ભાળ મેળવવા માટે એ ચાણક્ય છે એ ચંદનદાસ નામના શેઠને બોલાવે છે આ ચંદનદાસ અમાત્ય રાક્ષસનો ખાસ અંગત મિત્ર હતો એ ચંદનદાસ કોણ હતા તો કે એ અમાત્ય રાક્ષસનો ખાસ મિત્ર હતો અને અમાત્ય રાક્ષસને મેળવી આપવા જણાવે છે એટલે એને ચંદનદાસને બોલાવી અને તે અમાત્યને ક્યાં છે એને ગોતી અને આપવાનું કહે છે પ્રસ્તુત પાઠના સંદર્ભમાં ચાણક્ય અને ચંદનદાસ વચ્ચેનો સંવાદ છે અહીં આપણને જે પાઠ આપેલો છે એ ચંદનદાસ અને ચાણક્ય વચ્ચેનો વાર્તાલાપ છે અહીં ચંદનદાસની રાક્ષસ પ્રત્યેની વફાદારી મિત્રતાનું સુંદર નિરૂપણ થયું છે પોતાનો મિત્ર અને તેના પરિવારના રક્ષણ માટે પોતાનો અને પોતાના પરિવારનો ભોગ આપવા ચંદનદાસ તૈયાર થઈ જાય છે અહીં ચંદનદાસની રાક્ષસ પ્રત્યેની જે વફાદારી છે જે મિત્રતા છે એ મિત્રતાનું સુંદર નિરૂપણ થયું છે અને એ મિત્રને ખાતર પોતાના પરિવારનો પણ ભોગ આપવા માટે તેઓ તૈયાર થઈ જાય છે અને મિત્ર તો પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય છે એ પુરવાર કરી આપે છે મિત્ર પ્રત્યેની ચંદનદાસની આ ભાવના પ્રત્યે ચાણક્ય પણ મનોમન પ્રસન્નતા અનુભવે છે અને સંવાદોમાં આવતા વાક્યોમાં વપરાયેલા વિદ્યત કૃદના રૂપોનો પણ આપણે અભ્યાસ કરીશું આમ અહીં મિત્રતાના ભાવને રજૂ કરી અને ખૂબ સારી રીતે પાઠની રજૂઆત કરી છે સંવાદ કે ચાણક્ય અને ચંદનદાસ વચ્ચેનો સંવાદ છે એનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો પાઠની શરૂઆત કરીએ કે ચાણક્ય સ્વ શિષ્ય પ્રતિ શિષ્ય એટલે પોતાના શિષ્યને વત્સ શ્રેષ્ઠી ચંદનદાસ અત્ર આનેતવ્ય વત્સ એટલે પુત્ર શેઠ ચંદનદાસને શ્રેષ્ઠી એટલે શેઠ ચંદનદાસ એટલે ચંદનદાસ શેઠ ચંદનદાસને અહીં લઈ આવો શું કહે છે શેઠ ચંદનદાસને અહીં લઈ આવો શિષ્ય યદા આજ્ઞા પૈતી ઉપાધ્યાય જેવી આપની આજ્ઞા ઉપાધ્યાય એટલે ગુરુજી જ્યારે ચાણક્ય પોતાના શિષ્યને કહે છે કે વત્સ શેઠ ચંદનદાસને અહીં લઈ આવો ત્યારે શિષ્ય વળતા જવાબમાં શું કહે છે કે જેવી આપની આજ્ઞા ગુરુજી ઇતિ નિષ્ક્રમ્ય સહ ને સ આમ ઇતિ એટલે આમ નિષ્ક્રમ્ય બહાર નીકળી ચંદનદાસે સ ચંદનદાસની સાથે પુનઃ પ્રવેશ્ય ફરીથી પ્રવેશે છે ચંદનદાસ સ્વગતમ મનમાં સ્વગતમ એટલે મનમાં ચાણક્ય યદા આહ્યથી ચાણક્ય એટલે ચાણક્ય યદા એટલે જ્યારે આહ્યથી બોલાવે ચાણક્ય જ્યારે બોલાવે તદા ત્યારે નિર્દોષ્ય અપી શંકા વર્ધતે નિર્દોષમાં પણ શંકા વધે કે પુનઃ જાત દોષે તો જેને જાત દોષે એટલે ગુનો કર્યો હોય તેનું શું ઓછવું શું કે ચંદનદાસ મનમાં વિચારે છે કે ચાણક્ય જ્યારે બોલાવે ત્યારે નિર્દોષમાં પણ શંકા વધે તો જેને જાત દોષે ગુનો કરેલો છે એનું તો શું પૂછવું અત એટલે એવા વૃક્ષ એટલે આમ અમાત્ય રાક્ષસના પરિવારજનોને અન્ય મોકલી આપ્યા એટલે ચાણક્ય જ્યારે ચંદનદાસને બોલાવ્યા ત્યારે ચંદનદાસના મનમાં વિચાર આવ્યો કે જો ચાણક્ય જ્યારે બોલાવે ત્યારે નિર્દોષ હોય તો એમાં શંકા ઉપજાવે તો જેણે ગુનો કર્યો એનું તો શું પૂછવું એટલે એને પહેલેથી ને અમાત્ય રાક્ષસજનના પરિવારજનો છે એને બીજી જગ્યાએ મોકલી દીધા મમ્મત તાવત યદ ભવતી તદ ભવતું મારું તો જે થવાનું હોય તે ભલે થાય શું કહે છે કે મારું તો ભલે જે થવાનું હોય એને હું કાંઈ થવા દઈશ નહીં શિષ્ય ભ્રુહ અરે શેઠ હિત હિત આ તરફ આ તરફ ચંદનદાસ

જય તો જય જય હો આપનો જય હો ચાણક્ય શ્રેષ્ઠી સ્વાગત તે શેઠ આપનું સ્વાગત છે ઈદમ આસન આ આસન ત્રત સ્થાપતર્ય ત્યાં બેસો ચંદનદાસ ઇદારી આજ્ઞા પ્રતિ ઇદાર્ય એટલે જેવી આપની આજ્ઞા ઉપવિષ્ટ બેસી જાય છે ચાણક્ય

એ વેપાર છે એ અખંડ ચાલે છે ચંદનદાસે શું કીધું કે હા આમ જ શ્રીમાન આપની કૃપાથી આપણો વેપાર ધંધો છે એ યોગ્ય અખંડ ચાલે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ આપણે રાખીએ છીએ હવે પછીનો પાઠ હવે વિડીયોમાં જોશું વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર આપણે વિડીયોમાં જેટલો પાઠ ચાલેલો છે એટલે કે પાઠ્યપુસ્તકમાંથી પેજ નંબર ત્રેસઠ પરના સંસ્કૃતનું ભાષાંતર લખો આપણે જેટલા પાઠ સમજાવેલો છે એટલા પાઠનું આપણે ભાષાંતર લખીશું